बनासकांठा जिल्लाना खेडूतो हवे आगामी आमळानी सफळ खेती करता थया छे अने वर्तमान समयमां कोरोनानी वच्चे वधता संक्रमण वच्चे आमळानी मांग वधता आगामी समयमां आमळानी खेतीनुं भविष्य सारुं देखाई रह्युं होय छे। तो कृषि तज्ञो जणावी रह्या छे कि आमळा हजी पण वधारे मांग रहेवानी शक्यता छे। बनासकांठा जिल्लामां खेडूतोए आमळानी खेती करवानी शरूआत करी छे। बनासकांठा जिल्लानी आबोहवा પણ આમળાની ખેતી માટે અનુકૂળ હોવાના લીધે ખેડૂતો આમળાની ખેતી કરી રહ્યા છે। તો આ ઉપરાંત આમળાની ખેતી સાથે સાથે ઇન્ટરક્રોપ પણ કરી શકાય છે। આ ઉપરાંત વર્તમાન સમયમાં કોરોના વાયરસને લઈને લોકોમાં વધુમાં વધુ વિટામિન સી લેતા હોય છે, ત્યારે આમળા વિટામિન સીથી ભરપૂર હોવાના લીધે આમળાની માંગ પણ વધી રહી છે, જે આવનારા સમયમાં ખેડૂતો માટે મોટો ફાયદાકારક સાબિત થશે તેવું કૃષિ વૈજ્ઞાનિકો જણાવી રહ્યા છે। ઉત્તર ગુજરાત માટે ખૂબ જ અનુકૂળ એવો પાક છે, કેમ કે એના માટે આ પાકના વાવેતર માટે જે સૂકો વિસ્તાર જોઈએ એને માવજતની બી બહુ ઓછી જરૂરિયાત પડે છે, તેમજ એની અંદર રોગજીવાતના જે પ્રશ્નો છે એ ખૂબ જ ઓછા આવે છે। એટલે આમળા જે છે એ આપણા વિસ્તાર માટે ખૂબ જ અનુકૂળ એવો પાક છે। અને હાલમાં બજારની જ્યારે વાત કરીએ તો આમળાની જે બજાર ભાવ છે એ ખૂબ જ સારો એવો બજાર ભાવ છે, કેમ કે હાલ આપણે જોઈ રહ્યા છીએ કે કોરોના કાળની અંદર લોકોની અંદર પણ ખૂબ જાગૃતતા આવી છે કે જે પોષક તત્વો જેની અંદર સારા છે જેનાથી આપણે રોગ પ્રતિકારક શક્તિ વધી જાય એવા પાક એના એવા જે ફળો છે એ ખાવા માટે ખૂબ જ લોકોમાં જાગૃતતા છે। તો એના લીધે આમળાના બજાર ભાવ પણ ખૂબ સારા છે, કેમ કે આમળાના પોષક તત્વોની જ્યારે વાત કરીએ તો એની અંદર સૌથી વધારે વિટામિન સી એસ્કોર્બિક એસિડ જે આપણે કહીએ છીએ જે આપણે રોગ પ્રતિકારક શક્તિ વધારે છે એનું પ્રમાણ ખૂબ ઊંચો છે, એટલે એની ડિમાન્ડ પણ ખૂબ સારી છે। અને ખેતીની જ્યારે વાત કરીએ તો આમળાનું વાવેતર જ્યારે ખેડૂતો કરે તો એની અંદર 4-5 વર્ષ સુધી આંતરપાકનું પણ એ લાભ લઈ શકે, જેનાથી ચીલા ચાલુ પાકની આંતરપાક તરીકે ખેતી કરી એનું પણ એ ઉત્પાદન મેળવી શકે, અને પાછળથી જ્યારે આમળાનું ઉત્પાદન ચાલુ થઈ જાય એટલે દર વર્ષે એનું જે ઉત્પાદન છે એ વધતો જાય અને એની આવક ખૂબ સારી એવી આવક એમાંથી મળી શકે। આમળાની ખેતીનું ભવિષ્ય આગામી સમયમાં ખૂબ જ સારું છે, પરંતુ સાથે સાથે આમળા સ્વાસ્થ્ય માટે પણ હિતકારક હોવાનું આયુર્વેદના નિષ્ણાંત જણાવી રહ્યા છે। તો આમળા શરીર માટે કેટલા ઉપયોગી છે અને આમળામાંથી કઈ કઈ આરોગ્યવર્ધક વાનગીઓ બને છે તે અંગે ડીસાના આયુર્વેદિક નિષ્ણાંતે વધુ વિગતો આપી હતી। આમળાને સંસ્કૃતમાં ધાત્રી ફળ કહ્યું છે, ધાત્રી એટલે કે માના દાવણ બરાબર જેના લાભ મળે એટલા લાભ આમળાના છે। અને આમળા વિટામિન સીથી ભરપૂર છે આપણે બધા જાણીએ છીએ, વર્તમાન કોરોનામાં શરીરના રોગ પ્રતિકારક શક્તિ માટે આપણે વિટામિન સીની ટેબ્લેટ અથવા સપ્લિમેન્ટ લઈએ છીએ, એની જગ્યાએ રોજ જો આમળાનું કોઈ પણ રીતે એના રસ રૂપે કાચું આંવલું આમલાનો મુરબ્બો અથવા ચ્યવનપ્રાશ કોઈ પણ રૂપે એનું સેવન કરવામાં આવે તો ફૂડ સપ્લિમેન્ટ તરીકે કામ લાગે, વિટામિન સી મળે અને બીજા કેટલાક લાભ મળે। આ ઉપરાંત આમળા વયસ્થાપક છે, વયસ્થાપક એટલે આપણા આયુષ્યને સ્થિર કરે, શરીરની અંદર જે ઘસારો પડ્યો હોય આપણા અવયવોમાં જે ઘસારો કામના અંતે પડ્યો હોય રોગના લડાઈના અંતે એ બધું એ પૂરી આપે, એટલા માટે આમળામાંથી ચ્યવનપ્રાશની બનાવટ બને છે। આમ એ ઉપરાંત આમળાનો મુરબ્બો પણ ઉનાળામાં બની શકે, ખાસ કરીને ફાગણ મહિનામાં આમલગી એકાદશી આસપાસ આવતા આમળા બહુ સારા હોય છે, પાકેલા આમળા હોય છે, અને એવા પાકા આમળા લઈ અને એનો જો મુરબ્બો બનાવવામાં આવે તો એ મુરબ્બો ઉનાળામાં કામ લાગે અને પરમપિત્ત શામક હોય અને ઉનાળામાં પણ આપણે આમળાની એટલી ને એટલી મજા લઈ શકીએ। શિયાળાનું અમૃત ફળ માનવામાં આવતા આમળાની ખેતીની શરૂઆત હવે બનાસકાંઠા જિલ્લામાં શરૂ થઈ ચૂકી છે, અને વર્તમાન સમયમાં જે રીતે આમળાની માંગ વધી રહી છે તે જોતા આગામી સમયમાં આમળાની ખેતી ખેડૂતોને આર્થિક રીતે ફાયદો પહોંચાડે તેવી શક્યતાને વર્તમાન પરિસ્થિતિ જોતા નકારી શકાય નહીં।